જડ કર્મ ચેતન બંધકારું કર્મ કે અવસાન કા કહ કર સ્વરૂપ યથાર્થ જગ કા જો કિયા ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ ઓમ નમઃ સદેવ્ય ઓમ નમઃ સદેવ્ય ઓમ નમઃ સદેવ્ય ણમોરંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉજ્જાયાણમ નમો લોયે સુવસા શુદ્ધ ભાવ અધિકાર છે 42મી ગાથા પછી 42મી ગાથામાં શુદ્ધ ભાવ સ્વભાવ ભાવની ચર્ચા 9 વિશેષણોથી સમજાવીને ટીકા પછી પદમ પ્રબલ ધારીદેવે પોતાના મૌલિક 7 કળશો લખ્યા અને શરૂઆતમાં એક અમૃતા સીતિનો એક શ્લોક કોટ કર્યો જેની મૂળ ચર્ચા અને એના પછીના 2 કળશોની ચર્ચા ગઈકાલે આપણે કરી છે શ્લોક નંબર 62 અને શ્લોક નંબર 63 એની ચર્ચા ગઈકાલે પૂરી કરી આજે જો કે ગુરુદેવશ્રીના પ્રવચનમાં 64મો કળશ ગઈકાલે આવ્યો હતો પણ એની ચર્ચા કરી નહોતી આપણે 2 મિનિટ એની પણ ચર્ચા સાથે લઈએ 64મા કળશને પછી 65, 66, 67, 68 4 કળશ એટલે એકંદરે આજે આપણે 5 કળશોની થોડીક ચર્ચા લઈશું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનના વિષય બિંદુઓ સાથે બાકી ગાથા 44મી આજે શરૂ થઈ છે માંડ 3-4 મિનિટ ગુરુદેવશ્રીએ ચલાવી છે એમાં જે 8 વિશેષણો છે એમાંનો પહેલો નિર્ગ્રંથ અંતર્બાહ્ય અંતરંગ બહિરંગ પરિગ્રહ રહિત એવો જે સ્વભાવ ભાવ ત્રિકાળ એનાથી રહિત એવો એ નિર્ગ્રંથ સ્વભાવ છે એની થોડીક ચર્ચા ગુરુદેવશ્રીએ આજે લીધી છે ફરીથી પહેલેથી જ ફરીથી એમ કરીને આવતીકાલે બધા જ વિશેષણોની ચર્ચા હશે અને આની ટીકાએ બહુ ભાવવાહી છે 8-8 વિશેષણોની બહુ સટીક અને ભાવવાહી અર્થપૂર્ણ વ્યાખ્યાઓ એમાં આપેલી છે અને એ 44 નંબરની ગાથા જેમાં શુદ્ધ જીવનું સ્વરૂપ 38મી ગાથા તે આપણે જોઈએ 38, 39, 40, 41, 42, 43, 44 દરેકમાં તમે જુઓ વ્યતિરેક પદ્ધતિએ નાસ્તિપરક શુદ્ધ ભાવની જ ચર્ચા છે આમાં જેમ આપણે કોઈ બ્લડ રિપોર્ટ કરીએ અથવા કોઈ કોરોના જેવા ભયંકર રોગ અંગે ડાયગ્નોસિસ કરીએ તો આ રિપોર્ટમાં 10-12-15 બધા નામ આવેલા હોય જે પણ એમાં બ્લડ ગ્રુપ હોય હિમોગ્લોબિન હોય XYZ એમાં દરેકમાં આગળ રિઝલ્ટ લખેલ હોય પોઝિટિવ નેગેટિવ તો આપણે શું જોવા માગીએ છીએ એમાં હા નેગેટિવ હલો ભાઈ આપણને ડાયાબિટીસ તો છે જ નહીં નેગેટિવ સમજાય છે કયું વિટામિન D12 તમે છો કોઈ પણ બાબત અંગે આપણે નેગેટિવ રિઝલ્ટ જોવા માગતા નથી સોરી
નેગેટિવ નેગેટિવ નેગેટિવ, ટૂંકમાં કોઈ પણ રોગ નથી એમ, એ સ્વાસ્થ્ય છે એમ. તો એમાંથી તારણ તો સ્વાસ્થ્યનું જ કાઢીએ ને, કે સ્વાસ્થ્ય ઠેકાણે છે એમ. આ શુદ્ધભાવ અધિકારની બધી જ ગાથાઓ આત્માના એવા ડાયગ્નોસિસના રિપોર્ટ છે જેમાં પ્રકૃતિ સ્થાન નથી નેગેટિવ, સ્થિતિબંધના સ્થાન કે નેગેટિવ, ગુણસ્થાન મરણસ્થાન નેગેટિવ, કોઈ ગ્રંથિઓ કે નેગેટિવ નિર્ગ્રંથ, કોઈ શરીર નિકલ જાઓ નેગેટિવ, મમતા કોઈ કે બધું નેગેટિવ, સમજાય છે? બધા જ બોલોમાં ક્રોધ કે નહીં નિષ્ક્રોધ જાઓ, ક્રોધ નેગેટિવ, માન નેગેટિવ, શલ્ય નેગેટિવ, રાગ નેગેટિવ, મદ નેગેટિવ, અચ્છા ઓવરઓલ બધા જ દોષોમાંથી કે કોઈ એ દોષ નથી જાઓ. આ ડાયગ્નોસિસનો આખો આ રિપોર્ટિંગ રિપોર્ટ છે, આ રિપોર્ટ લેટર છે. દૃષ્ટિના વિષયભૂત નાયક સ્વભાવ શુદ્ધ ભાવનો આ રિપોર્ટિંગ છે બધા. આ રિપોર્ટ આવ્યા છે, રિપોર્ટમાં શું આવ્યું? બધું નેગેટિવ એવું છે. તો આઠ વિશેષણોની ચર્ચા ફરીથી આવતીકાલે, આખો પ્રવચન જ આવતીકાલનો આખો સ્વાધ્યાય એના ઉપર જ છે. એટલે એ ગાથાની ચર્ચા તો આપણે યથા યોગ્ય સમયે કાલે આપણે લેશું. અત્યારે પાંચે પાંચ કળશોની ચર્ચા કરશું આપણે, 64થી લઈને 64, 65, 66, 67, 68. જો સૌથી પહેલાં 64મો કળશ છે, સ્ક્રીન ઉપર હું મૂકું છું, એમાંથી જોઈ શકો, નહીં તો તમે આમાં કાઢવું હોય હાર્ડ કોપી, જે મૂળ ગ્રંથ છે કારણકારી નિયમ, પણ નંબર 204-5 ઉપર છે. થોડીક વાત આપણે ગઈકાલે કરી હતી, પણ આજે કન્ટિન્યુટીમાં આપણે સ્વાધ્યાયમાં બની રહે માટે લઈએ. દરેક કળશમાં એકાદ પંક્તિ, એકાદ ચરણ, એકાદ શબ્દ બહુ હૃદયને સ્પર્શે અને આપણને હલબલાવી મૂકે. જેમ બેનશ્રીના વચનામૃતમાં આવે ને એક બોલ કે બે સ્વરૂપ સ્વભાવની વાત સાંભળતા સંસર્વટ એ ઘા પડે જ, એમ કોઈ ના કોઈ એક શબ્દ એવો હોય કે અંદરમાં ઘા વાગે જ. બહુ ટૂંકી ચર્ચા આપણે કરશું, 10 મિનિટમાં પતે તો મારે 10 જ મિનિટમાં પતાવવાનું છે, અને કલાક લાગે તો કલાક સુધી લેશું. હરકે કરતા નહીં અને શોકે સેવતા નહીં. હાય 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 હાય, 1.5 કલાક થયું, મારી પાસે ટાઈમ નથી, એટલું બધું લખવાનું અને વાંચવાનું બધું કામ છે, એટલે આકુળતા તો કરતા જ નહીં. એટલે કલાકે લાગે, કદાચ 10:30 થાય, કદાચ 9:45 પૂરું થાય, એ તો જેવી જમાવટ થાય. ગ્રાહક ઉપર છે ને રસિકભાઈ, બધું શું કીધું? હા, થડે ક્યાં સુધી બેવાનું? લેનાર ગ્રાહક હોશિલા હોય તો બેવાનું, નહીં તો કહેવાનું કે આજે ટાઈમ નથી, આવતીકાલે આવો, કેમ કે એ તો ભાવ જ પૂછવા આવ્યા હોય, ખરીદવાનું તો કાંઈ હોય નહીં. હા, તો એ તો બધું અરસ પરસ પ્રેમ સરસ ને બધું સાપેક્ષતાનો સિદ્ધાંત સાયન્સમાં આવે ને, સાપેક્ષતાનો સિદ્ધાંત. તો આ સ્વાધ્યાય પ્રવચન આ બધી જ પ્રવૃત્તિઓ બધું સાપેક્ષતાનો સિદ્ધાંત છે. આ વસ્તુ તો નિરપેક્ષ છે, સાધના એ નિરપેક્ષ છે. સભા સાપેક્ષ હોય, સાધના નિરપેક્ષ હોય. સભા તો બધી સાપેક્ષ ગજવાતી હોય. હા, સામેવાળાને નીની આવી હોય તો વક્તા શું ખાટ બોલવાનો, એને બધા જવા દો ને હવે. હા, ખ્યાલમાં આવ્યું. ચલો જો કળશ 64મો કળશ, પહેલાં કળશનો પાઠ કરીએ. નિશમતુલ બોધાધીન માત્માન માત્મા સહજ ગુણ મણીનામા કરમ તત્વ સારમ નિજ પરિણતિ શર્માં બોધિ મંજંત મેનમ. મજ્જંત હોવું જોઈએ,
માં જો જ ની જગ્યાએ ય થયેલું છે, ચ છ જ ય નહીં, જ ડબલ જ છે. મજ્જંત મેનમ ભજતુ ભવ વિમુક્તૈ ભવ્ય પ્રેરિત ભવ્યતા પ્રેરિતોય ભજતુ ભવ વિમુક્તૈ ભવ્યતા પ્રેરિતોય. બહુ સરસ પંક્તિ છે છેલ્લી. ભજતુ એટલે ભજો, ભોગવો, સીધો અર્થ એનો ભોગવટો કરો. સેના માટે? ભવ વિમુક્તૈ, મુક્તિ માટે ન કીધું, વિમુક્તિ માટે. સાહેબ, હા રસિકભાઈ, દીકરો દુકાન સંભાળે, બાપ હવે દુકાને જવાનું ઓછું કરે, ઓછું કરે, ઓછું કરતાં કરતાં સાવ ઓછું કરે. સાવ ઓછું કરે એટલે અઠવાડિયામાં એક વાર, બે વાર, ત્રણ વાર જાય તો જાય, અને હવે તો સાવ મહિનાભરમાં એક વખત જાય, બે વખત જાય. અને હવે તો સાવ બંધ કરી દીધું હોય, એટલે હવે તો સાવ બંધ કર્યું ને, પણ રોજ દીકરો આવે એટલે ગ્રાહકી કેટલી હતી, કમાણી કેટલી થઈ, પૂછપરછ કરે. બોલો, થડે બેઠા છે કે ઘરે બેઠા છે? મુંબઈના શેઠિયાઓની વાત ગુરદેવસિંહ ન કરે? મુંબઈથી આવીને અહીંયા રહો છો, પણ પડો તો હાથમાં જ લઈને બેઠા છો. ક્ષેત્રે છૂટા પડ્યા, ભાવે ક્યાં? આવા ઘાટ છે. એટલે આમાં એમ કહે છે, ભજતુ ભવ વિમુક્તૈ શબ્દ છે, મુક્તિ માટે જ નહીં, વિમુક્તિ એટલે સારી રીતે, સંપૂર્ણ રીતે મુક્તિ માટે, ભાવથી મુક્ત થવા માટે. એમાં ભવે લેવાના અને ભાવે લેવાના, ભવના ભાવ, ભવ અને ભાવથી છૂટવા માટે. આ તો એવું છે, બે ભાઈઓ બેઠી મળી હોય, પછી વાતો 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 કરે દુનિયાની, પછી કહે આપણે શું કામ પછી લપમાં પડું, સોમવારે સવારે છેલ્લો ડાયલોગ હતો, આપણે કોઈની લપમાં નહીં. 24 કલાક પછી મંગળવારે સવારે મળે, વળી પાછી કથા ચાલુ, અને વળી પાછી છેલ્લો ડાયલોગ, આપણે કોકની પંચાયતમાં હું કામ પડું, સેમ બુધવાર, સેમ ગુરુવાર, એમ મહિનાઓ જાય, વર્ષો જાય, જન્મ નીકળી જાય પૂરું, જન્મના આરા ફરી જાય, લપમાં પડ્યા વિના, પંચાયતમાં પડ્યા વિના રહે જ નહીં. એમ અહીંયા કહે છે, અમે તો ભાવ અને ભાવના ભાવ બધેથી વિમુક્તિ સેવવા માટે. આહા, બહુ ગજબ ગજબનું ક્વોલિફિકેશન. આજો બાયોડેટા, મુક્તિ એ જનાર જીવનો બાયોડેટા છે, બાયોડેટા છે, ક્વોલિફિકેશન છે. ભવ્યતા પ્રેરિતો, સેના વડે પ્રેરાયેલો છે? બોલો તો ખરા પંડિતજી, તમે કહેતા હતા ને એટલે અમે સ્વાધ્યાયમાં આવતા થઈ ગયા. હે પંડિતજીને જવા દો ને ખાકમાં, શું એને લઈને બેઠા છો? હા શું નિર્મલાબેન, સુનિલભાઈ, તમારી પ્રેરણાને લીધે જો તો અમે આવીએ. અમારા માટે આવો છો? કોટની પ્રેરણામાંથી આવો છો? અહીંયા કહે છે ભવ્યતાથી પ્રેરાયેલા રહો, કોઈ વ્યક્તિથી પ્રેરાયેલા ન રહો. મારી આ વાત કાલે જ કરવી હતી આપ સૌ, પણ સમય નહોતો આપણી પાસે. પ્રેરિત થાવ તો ભવ્યતાથી થાવ, મન હોય તો માળવે જવાય, દુનિયામાં કહેવાય ને એમ, અહીંયા મન હોય તો સ્વાધ્યાયમાં અવાય, ભાવ હોય તો ભગવાન થવાય, ભાવ હોય તો ભવનો અભાવ થાય. ન કોઈના અભાવમાં જીવો, ન કોઈના પ્રભાવમાં જીવો, સ્વભાવ પોતાનો છે, સ્વભાવમાં જીવો. પંડિતજીનો એક બહુ સરસ મજાનો સ્વાધ્યાય, 10-10 મિનિટનો શરૂઆતનો જ અંશ મેં 2-3 વખત સાંભળ્યો, એટલો આમ મસ્ત વાત કરી કે જ્યાં ત્યાં બસ લોકસંગના બહાનાઓ તો એવા કરે છે. ખબર એમાં શૈલાબેન, સાંભળો શું કીધું પંડિતજી, વર્ષો સાંભળે છે તત્વને, છતાં મોડામાંથી એક જ વાત, હવે હું થાય બોલો. એમાં હિન્દીમાં આખું બોલ્યા, હમ ક્યા કર સકતે હૈ બતાઈએ. અરે તારા સ્વાધ્યાય અને તારી આ સાધના પર પાણી ઢોળ છે. જે સ્વાધ્યાયી જીવ હોય કોઈ દી એવું બોલે, હું થાય હવે,
હું કરી શકી પામરતા છે, થવા યોગ્ય થાય છે, મંત્રો નથી સાંભળ્યા, હોનહાર અટલ છે એ વાત મગજમાં નથી આવી, ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત દ્રષ્ટિમાં ન આવ્યો. અરે વસ્તુ સ્વભાવ દ્રષ્ટિમાં છે કે નહીં? આજે જોર ના આવ્યો, અમે અમારા ધ્રુવ સ્વભાવને પકડ્યા છીએ, એ ધ્રુવ સ્વભાવમાંથી અમને કેવળ જ્ઞાન થશે. પછી વૈમાનિક દેવમાં જશું, ત્યાંથી મનુષ્ય ભાવમાં આવે અમે મુક્તિએ જશું, નિર્વાણ છે. બોલો, એવું નક્કી નહીં થાય અંદરમાંથી? હા, જમીન મકાનમાં 10-20 કરોડ બેંકમાંથી લોનો લઈ લઈને રોકાણા હોય, ભિખારી જેવા થયા હોય, ગરીબડા ગરીબડા થઈને ઘરે ગણતરી કરી કરીને ખાતા પીતા હોય, ન ફ્રૂટ આવતા હોય, ન મીઠાઈ આવતી હોય, લોન ભરવાના છે, લોન ભરવાના છે, લોન ભરવાના છે, પણ અંદરમાં ભાવવાસન કેવું છે? 10 લાખ રોકાણા છે, 2 વર્ષ પછી 50 લાખ થશે, અને એ તારા પુણ્યમાં હશે તો. બોલો, જો દેવાળો ફૂંકીને વયો જશે ને તો એક પાઈ નથી મળવાનો. પણ મને બતાવ, એ લોક પ્રવૃત્તિમાં ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં, હા, આજે આજે ગુરુદેવજી બધું પુણ્ય અંગે કેટલું બધું કીધું છે, મકાનો અને આ તે બધું સાંભળ્યું બધાએ ધ્યાનથી, તમે લોકો બંને ચારે બહેનો બધું સાંભળવા જેવું છે. મકાનો અંગે તો કેટલું સરસ બોલ્યા ગુરુદેવશ્રીએ, પૈસા પૈસા, હા, પૈસા મળે છે પુણ્ય પુણ્યથી, પણ પૈસાવાળા બધા પાપી, એમ ભારી સાહેબે લખેલો, એ વાત કરી. ભાઈ પરિગ્રહ છે કે નહીં એને જોઈ જોઈને તેને વૈરાગ્ય ક્યાં થાય? સાચું બોલો. હા, અને મોટા મોટા મકાનવાળાની એ નોંધ લીધી છે, એને હાચવવાને હાચવવામાં. શૈલાબેન શું બોલ્યા ગુરુદેવ? એને હાચવવાને હાચવવામાં, મેં એમ ખબર એમાં એમાં શું લખીને રાખ્યું છે કે જે ખોટે ખોટું છે એને હાચવવામાં ભાવ નીકળી જાય. શું કીધું? ભાઈ પરિગ્રહ શું છે? ખોટે ખોટું જ છે ને, પણ જે ખોટું છે એને હાચવવામાં, અને હાચું છે એને હાચવણી તો રહી જાય છે. બહુ બહુ સરસ બધી ચર્ચાઓ આવે છે. જો પાના નંબર બધું 213 ઉપર વગેરે તમે નમસ્તે નજર ફેરવો ને, એમાં ગુરુદેવ એવું બોલ્યા એ ખરા, એ એવો શબ્દ જ બોલ્યા, એને હાચવવામાં, એમ ચિંતાનો પાર ન મળે એને હાચવવા માટે. ઓલા મૈસૂરના મહેલની વાત કરી, પાના નંબર 215 ઉપર મૈસૂરના મહેલની વાત કરી. મેં હમણાં લગભગ નાની ઉંમરમાં સ્કૂલના લાઈફમાં હતા ત્યારે પ્રવાસમાં જતા ત્યારે તો જોયો હતો, પણ હમણાં 2 વર્ષ પહેલાં એ બાજુમાં યાત્રા માટે ગયા હતા, કનકગીરી વગેરે, મૂળબિંદ્રી, સણબેલગુલા વગેરે, ત્યારે મૈસૂર મહેલ જોવા ગયા હતા. તો કે 500 રૂપિયા તો કંઈક એનો ટિકિટ હોય, અને જેટલું જોયા ને એમાં જ અમને ભયો ભયો થયો. એ જેટલું જોયા ને એ તો હજી સરકારે કબજામાં લીધેલ છે. અને શું કામ ખબર? કે 40-50 લાખ તો કંઈક લાઇટ બિલ આવે છે, ઓલા રાજાના જે વારસો છે ને એ ભરતા નથી, માટે સરકારે એટલો કબજામાં લીધો છે આટલા વર્ષ દી સુધી. અને આના સિવાયનો જે મહેલનો ભાગ છે ને એમાં તો બહુ નીકળી જાય જોતા, એવું જોનારાએ અમને કીધું ત્યાં દેખાડનારે, કે તમે લોકો જેટલો ભાગ જોયું છે ને એનાથી 10 ગણો તો હજી અંદર એ મહેલ બાકી છે, અંદર હજી ઓરિજિનલ. તો અમને એ, મને આજે વિચાર આવ્યો, એમાં ગુરુદેવજી બોલ્યા, જાઓ 215 નંબરના પાને, હા, મૈસૂર એકવાર ગયા હતા, 3.5 કરોડનું દરબારનું, હા, મકાન મહેલ મૈસૂરનો દરબાર, એનું રહેવાનું 3.5 કરોડનું એક, પણ પછી તો સરકારે લઈ લીધું. જો હજી એ કાળની વાત છે, હજી સરકાર ખાતે જ છે, એ બંગલો પણ લઈ લીધો, હવે 3.5 કરોડનો ખાલી મકાનમાં આવે કોણ? ખાલી પડ્યું છે, લોકો જોવા આવે. સાંભળો છો બધાએ શું કહીએ છીએ? હા, આપણે ઉદયપુર જઈએ ને તો મંદિરે પછી જઈએ, પહેલાં તો પેલેસોમાં રખડીએ, લેક પેલેસના નામે પોનીની વચ્ચે મહેલ છે,
વિચાર તો કરો, મને તો બહુ નવાઈ લાગે. હમણાં હમણાં 2 મહિના પહેલાં શું જ્યારે ગયો હતો ત્યારે બધા મિત્રો સાથે ગયા હતા જોવા, જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ ત્યાં હોટલ હોટલ હોટલ, 3 સ્ટાર 7 સ્ટાર 3 સ્ટાર 7 સ્ટાર, મંદિર 3 અને હોટલો 300, મંદિર 3 એમાં તો એક જ દર્શન કરવાને લાયક, શહેરમાં એક અને બહાર એક, બાકી બધા વિષય ભોગોના સ્થાન બધા. એ નાવમાં બેસીને જ જવું પડે. લોકોને કેટલું કુતૂહલ હોય છે, વિચારો. 3.5 કરોડનું મકાન, ચિંતાનો પાર ન મળે એને હાચવવા માટે. તમે કલ્પના કરો, જેનો 5 બેડરૂમનો મકાન હોય, નિર્મલાબેન તમારું છે ને, કેટલું છે, 3 બેડનું છે, હા, હવે ઘરે રહેતા હોય 3 પ્રાણી, એ તો હકીકત જ છે ને, 1, 2 ને 3. એક જે હતો એ તો કેનેડા ભાગી ગયો, આવશે વળી પાછું એ ખબર નહીં, પછી એના રોજી રોટલા ક્યાં રળશે. તમે વિચાર કરો, 5 બેડરૂમનું મકાન, દુનિયાને તો જોવામાં તો ઓહો થાય ને, એ 5 બેડરૂમના મકાન. એની પહેલાં સાચવણી અંગે વિચાર કરો, મને તો એ વિચાર આવ્યા, એની સાચવણીમાં આરંભી હિંસા કેટલી, હું એ એંગલથી વિચારું છું. અરે ઝાડવું, ખંડવાળ, પોતું, આરંભી હિંસા, ઉદ્યોગી હિંસા. અચ્છા બીજી વાત, એને જોઈ જોઈને 24 કલાક પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો, બોલી હિંસા તો ખરી જ, એ ઝાડવું પોતું બધું લાગે હાઈટ ફાય થઈ જાય ને આમ, ધનજીભાઈ ઓહો બહુ સરસ, હાઈ ક્લાસ હાઈ ક્લાસ, એ હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન. શું કીધું નિર્મલાબેન? તમે સોફા ઉપર બેઠા હો ને 50 લાખના, અને જે કામ કરવાવાળી આવીને સોફા ઉપર સાફ કરી અપ બધું કરી, પછી સ્પ્રે બ્રે છાંટીને બધું કરીને જાય ને, અને પછી જે આપણને અનુભૂતિ થાય ને, વાહ, કામવાળી તો બહુ બરાબર આવે છે. તમારી સેવા કરવા નહીં, હિંસા કરવા, અને એ હિંસામાં આપણને જે ગલગલિયા થાય છે ને, એ હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. હિંસામાં આનંદ મનાવીએ છીએ, અને જે એ બધું પોટલું રાચ રચીલું જોઈ જોઈને જે હરક 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 થાય છે ને, એ તો લેવાઈ ગયું, ત્યારે લેવાઈ ગયો, હવે તો 3 કરોડ થઈ ગયા, 4 કરોડ થઈ ગયા, સાવ ત્યારે તો કરોડમાં આવ્યા. એ જે કંઈ કેલ્ક્યુલેશન ચાલે છે ને અંદરમાં બધું, સંખ્યા વિદ્યા, આંકડા વિદ્યા, ગઈકાલનો નીતાબેન, એ બધું પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. પાપનો પોટલો છે, શ્રીમદજી કહે, 6 રોટલાની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. દેહ છૂટ્યા બાદ તારા દેહને દફનાવવા માટે 3 હાથની જમીન જોઈ, અને જિંદગીભર કેટલું પોટલું બધું લઈને ફરે છે. મને એક વાત બતાવો, આ બાહ્ય પરિગ્રહ અંગે આજે જે બધું ચિત્ર ગુરુદેવશ્રીએ દોર્યું, હિંમત છે આપણામાં એ સાંભળવાની? પૈસા પુણ્યથી મળે છે, પણ પૈસાવાળા બધા પાપી, પંડિતજીએ આવું લખ્યું છે. એ તો ઠીક છે, ગુરુદેવશ્રીના મુખેથી આપણે સાંભળ્યા એટલે સ્વીકારીએ, કોઈ વિદ્વાનના નામે કહે તો કોઈ નહીં સ્વીકારીએ. પરિગ્રહ, બહિરંગ પરિગ્રહ પાપ છે કે નહીં, એ તારા પાપમાં નિમિત્ત છે કે નહીં? હા શૈલાબેન, બીજી વાત સાંભળો. નહીં સાહેબ, અમે તો દાનમાં વાપરીએ. પણ દાનમાં વાપરો ઠીક, સારા જ ભાવોથી વાપરો ઠીક, પણ જે સારા ભાવ અને દાનના ભાવ, એ કયા ધર્મ છે? ઓલે નહીં આપો તો પાપ, અને આપો તો પુણ્ય, ધર્મ તો એ ક્યાં છે? ચલો ઠીક, અંદર સ્વભાવ અને સ્વરૂપને આશ્રય જે દર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, વ્યવહાર નહીં હો નિશ્ચય, એ વ્યવહાર. શું કીધું પકડાનો, તમને પકડાય છે? શું કીધું આજે? કીધું ગુરુદેવ, ગઈકાલે કીધું, એ જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે ને, નિશ્ચય, એ નિશ્ચય, એ વ્યવહારો. તો ઓલો પાપનો વ્યવહાર, એ તો વ્યવહારાવાસમાં થયો, ઓલો પુણ્યનો વ્યવહાર, એ વ્યવહારાવાસમાં થયો.
અંદરનો અધ્યાત્મનો વ્યવહાર છે એને પરદ્રવ્ય પરભાવ અને હે કહીને અહીંયા શુદ્ધ ભાવની વાત ચાલે છે. વિચાર કરો, હિંસા નંદી રૌદ્ર ધ્યાન, પરિગ્રહ નંદી રૌદ્ર ધ્યાન, હા, અને એમાં પછી કોઈ કાચનું બાઉલ બાઉલ તૂટી જાય, શોકેશમાં કંઈક મૂકેલું હોય અને એમાં કંઈક બાળક ઘરમાં દડાથી રમતો હોય, દડો વાગી જાય, હા હા હા, પછી ભયો ભયો જાન ગઈ જાણે કે કાળજું કપાણું. ઇષ્ટ વિયોગ જ આર્થ ધ્યાન, હા, એમાં લોકો બહુ ધ્યાન રાખે. ભાઈબંધો સરને બોલાવવાનું હોય તો 10 વખત કહીને રાખ્યું હોય, જો ઓલો છોકરો બહુ તોફાની છે, એ લિવિંગ રૂમમાં રહેવાનું નહીં, ટાળોઅડ કરશે અને કાંચના બધા ફોડી નાખશે. બરો, ઇષ્ટ વિયોગ જ આર્થ ધ્યાન, અનિષ્ટ સંયોગ જ આર્થ ધ્યાન. હા, રોગજન્ય, વાહ, આ ખરેખર આજનો પ્રવચન એટલો ગંભીર એક પ્રકરણ આવ્યો. 5 વર્ષથી ગુરુદેવશ્રીને ખબર પડી, ચંદુભાઈ કીધું, શરીરે બ્લડમાં કેન્સર છે. બોલો, કેવા હસતા હસતા ગુરુદેવશ્રી બોલે છે સભામાં, ખબર પડી કે બ્લડમાં કેન્સર છે, પોતાની જ વાત કરતા થઈ. એટલે ચંદુભાઈ બધાએ કીધું, આહાર ઓરવાનો, નીકળી જાઓ નીકળી જાઓ, બધાએ નીકળી જાઓ, કોઈ અંદર નહીં આવો, સાથે નહીં રહો, ચેપ લાગી જાય ગુરુદેવને. બધી કથા કરી ગુરુદેવશ્રીએ, અને એ ફકરામાં છેલ્લે એટલું જ બોલ્યા, એટલું જ બોલ્યા, હા 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 હા, તમે કહો તો છો નીકળી જાઓ નીકળી જાઓ, પણ કોકને દુઃખ લાગે એ તો બનવા કાળે બને. આપણી એટલી તૈયારી છે, આવા રોગોથી ઘેરાયેલા હોઈએ અને પડ્યા પાથર્યા હોઈએ, હા, આ એસી માં વરસે ગુરુદેવશ્રી, એટલે 1980 જ્યારે વ્યાખ્યાનમાં એ ગુરુદેવ સ્પષ્ટ બોલે છે, બનવા કાળ દેહ છતાં જેની દશા, એમ મને તો વિચાર આવ્યા, રોગ છતાં જેની દશા વર્તે રોગાતીત, શું સમજાય છે? હા, હિંસાનંદી નામનો રૌદ્ર ધ્યાન, પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન, એ આ રોગવાળી વાત આવી ને. આપણા તો દેહમાં એક સ્થિતિ પ્રતિકૂળ આવે એટલે આપણો સ્વાધ્યાય છૂટી જાય, મંદિર છૂટી જાય, અને આપણે બોલીએ ખરા સાધર્મીને, ડૉક્ટરે બહાર નીકળવાનું ના પાડ્યું છે, તો કાલે તો પિઝા ખાતા હતા બજારમાં, રખડતા હતા બજારમાં, નહીં પણ સાહેબે બજારમાં જવાની ના નથી પાડી, સ્વાધ્યાયમાં આવવાની ના પાડી છે. હું ઓલા પંડિતજીની વાત કરતો હતો ને હમણાં, એણે એ જ વાત કરી છે. શૈલાબે, હવે હું થાય આપણાથી, હવે હું કરી શકીએ, એ જે તારી પામરતા છે ને, એ તારા વર્ષો સુધીના સ્વાધ્યાય અધ્યયન ચિંતન મનન ઉપર પાણી ઢોળ છે. સ્વાધ્યાય કરનારના વેણમાં આવી પામરતા ન હોય. એ શ્વાસે લે તો પ્રભુતાના શ્વાસ લે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિનો નામ લે છેદો નહીં આત્માર્થ. એમ વિચારવું જોઈએ. તો આમાં છે ને આ કળશમાં ભવ્યતા પ્રેરિત, ભવ્યતાથી પ્રેરિત છે, પોતાની ભવ્યતા હવે જાગૃત થઈ છે, એનાથી પ્રેરિત થયેલો જીવ ભવથી વિમુક્ત થવા માટે ભગવાન આત્માને ભજે છે. ઉપર જો અર્થ લખેલ છે, જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આત્માને ભજો. જો આદેશ, ભજો, ભજતુ, કે જે અનુપમ જ્ઞાનને આધીન છે. આ ચર્ચા ગઈકાલે બહુ અદ્ભુત રીતે આવી હતી, અનુપમ જ્ઞાનને આધીન. એમ એ અનુપમ જ્ઞાનને આધીન શું, એક બે મિનિટ હું એની વાત કરું છું. કાલે મેં એની પણ ચર્ચા અત્રે લીધી છે. શું કહેવા માગે છે, પહેલાં આજે કળશ લીધો ને આપણો, એ કળશનો હિન્દી અનુવાદ જોવો. અહો ભવ્યતા દ્વારા
પ્રેરિત હોને વાલે આત્મન જો ભવ વિમુક્ત હોના ચાહો તો નિજ આત્મ કો શીઘ્ર ભજો અનુપમ જ્ઞાનાધીન સદા જો સહજ શક્તિ મણિયો કે ખાન સર્વ તત્વ મે સાર ભૂત જો નિજ પરિણત સુખ સાગર એમાં જો અનુપમ જ્ઞાનાધીન સદા પર નંબર 206 જુઓ અનુપમ જ્ઞાનને આધીન છે વચ્ચે હા ત્રીજા ફકરામાં અનુપમ જ્ઞાનને આધીન શાસ્ત્ર જ્ઞાનને આધીન નહીં એનો અર્થ શું થયો અમે શાસ્ત્ર ઘણું સાંભળીએ છીએ એટલે આત્મા મળી જાય એવા બ્રહ્મા નહીં ગઈકાલે જે લોકોએ તમે લોકો સ્વાધ્યાયમાં પ્રત્યક્ષ પરોક્ષ સાંભળ્યા છો અતિશય સૂક્ષ્મ વાત એક આવેલી શરૂઆતમાં લીના અન્યત્વ ભાવનાના સંદર્ભમાં શૈલાબેન સાંભળો તમને સ્વાધ્યાય મળે તો સાંભળજો બહુ માર્મિક વાત કરી કમસે કમ મેં 28-30 મિનિટ એની ચર્ચા કરી આચાર્ય જાણે છે કે નહીં કે આ શાસ્ત્ર હું જે લખું છું એ વિકલ્પ છે શબ્દોની દુનિયા છે એને ખબર છે કે નહીં અને આ શાસ્ત્ર હું લખું છું માટે શાસ્ત્રથી મારું તો ભલું થવાનું જ નથી કોઈનું ભલું થવાનું નથી એમ જાણે છે છતાં શાસ્ત્ર લખે છે એ ભવિની જીવોનો ભાગ્ય ભાગ એ પછીની વાતો પણ નિરપેક્ષતા જુઓ શાસ્ત્ર લખવાથી કલ્યાણ થતું હોય તો અનાદિકાળથી તો આ જીવે કેટલા તો શાસ્ત્રો લખ્યા હોય વાંચ્યા હોય એટલે શાસ્ત્ર અંગેની અન્યતાનું ચિંતન અન્યત્વ ભાવનામાં કીધું તો આપણે વિદેહ ક્ષેત્રનો આપણે દાખલો આપ્યો હતો વિદેહ ક્ષેત્રે જવાના ભાવ નિર્વિકાર ભાવ કે વિકારી ભાવ પાપના ભાવ કે પુણ્યના ભાવ પુણ્યના ભાવ ધર્મના ભાવ તો નહીં જ ને તો આચાર્ય જાણે છે કે નહીં વિદેહ ક્ષેત્રે જવાના ભાવ આશ્રવ ભાવ છે તો વિદેહ ક્ષેત્રે જવાના ભાવના ટાણે ત્યાં રહેવાના ટાણે પણ એ જાણે છે આ વાણી સાંભળવા માટે મારે અહીંયા 7 દિવસ રહેવા માત્રથી મને ધર્મ નહીં અને હું અહીંથી જઈશ અને પંચ પરમાગમોની રચના કરીશ તો એ પંચ પરમાગમોથી કોઈનું ભલું નહીં થાય એવો ભેદ જ્ઞાન એને છે કે નહીં છે ને એનું નામ આશ્રમ વસ્તુ સ્વરૂપ ગત ચિંતન એનું નામ તત્વ ચિંતન છે વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે એવી અલૌકિક વાતો છે એટલે આમાં કીધું જો શાસ્ત્ર જ્ઞાનને આધીન નહીં તો અનુપમ અંતરમાં જે જ્ઞાનને ઉપમા નથી એવો અનુપમ જ્ઞાનને આધીન આત્મા છે કોઈ શાસ્ત્રના જ્ઞાનથી મળી જાય એ ચીજ એવો નથી જો સ્વર વ્યંજન અક્ષર વિસર કંઈ આત્મામાં નથી જે નથી એનાથી આત્મા કઈ રીતે મળે તો કેટલું સમયસર વાંચવાથી મળે કેટલી ગાથાઓ ગોખવાથી મળે કેટલી 12 ભાવનાઓ ગોખવાથી મળે આજે એક વાત પૂછો કેટલા નિયમ સારના ક્વિઝ કોન્ટેસ્ટ કરીએ તો આત્મા મળે તો કેન્સલ હા કેન્સલ અભિપ્રાયમાં તો કેન્સલ જ કરી રાખ બાકી સદાચાર અને ધાર્મિક ક્રિયા રૂપે જેટલા તારે ઓલાળા મારવા હોય એટલા ઓલાળા માર અને અંદરમાં ભેદ જ્ઞાન કર આ ભાવ પણ બંધનું કારણ છે ઓહો જો ગુરુદેવ બોલે છે શબ્દો તો બહુ થોડા અનુપમ જ્ઞાન જેની ઉપમા ન દઈ શકાય એવું અંતરમાં જ્ઞાન ઉત્પન્ન થયું અંતર જ્ઞાનમાં જ્ઞાન ઉત્પન્ન થયું આ શું અંતર જ્ઞાનમાં જ્ઞાન ઉત્પન્ન થયું એ અનુપમ જ્ઞાનને આધીન ભગવાન છે એ અનુપમ જ્ઞાનને આધીન ભગવાન પ્રાપ્ત થાય છે એ કોઈ બાહ્ય સાધનથી આત્મા પ્રાપ્ત થતો નથી એ અતિશય માર્મિક ગઈકાલે ચર્ચા કરી એમાં તો ખબર ગુરુદેવશ્રીએ ઓલા રજનીભાઈને વગેરે બહુ કીધું રજનીભાઈને તમારા રતનની કંઈ કિંમત કંઈ નહીં મળે હો આમાં એમ પરદ્રવ્ય તરફના લક્ષમાં આપદા છે વિપદા છે
ધન્નાલાલજી પંડિતજી બેઠા હતા ગ્વાલિયરના પ્રતિષ્ઠાચાર્ય, એને કીધું ધન્નાલાલજી ધન્ય કરે એ ધન્નાલાલ નહી તો એકે એક શબ્દે. ઉદાહરણ તો જુઓ તમે હા, અને અપાર કરુણા જો ગુરુદેવજીની કેવી છલકે છે એમાં 207 નંબરના પાને, સૌનું કલ્યાણ થાવ. મળ્યો ફકરો મળ્યો, સૌનું કલ્યાણ થાવ, બધા ભગવાન છે, અરે દુઃખી કોઈ ન રહો. એ વાંચો તમે, આચાર્યનો આવો પોકાર છે, તારી ચીજ તને પ્રાપ્ત થાય એમાં શું છે, તારી વસ્તુ જ એવી છે. નિયમસારમાં એક જગ્યાએ કળશ આવે છે, એ કળશમાં એમ કીધું, સ્વરૂપ અને સ્વભાવમાં સંસાર શરીર ભોગવતી સંસારથી છૂટી સ્વભાવમાં આત્મલીન થાય સત પુરુષને કોઈ અચરજ નથી. પછી લખ્યું, પેલા આટલું લખ્યું હોય તો ઠીક, પછી તો એવું લખ્યું, અસત પુરુષને અચરજ થયા વિના નથી રહેતું. આપણને થાય ને વાતે વાતે ઓહો એટલે તને વસ્તુની હજી ખબર નથી. જેમ 80 વર્ષના દાદા હોય અને 4 વર્ષના છોકરાને કોઈ આપણા શું કહેવાય એસએલ વર્લ્ડ અને રેસકોર્સ છે ને પાછળ એમાં લઈને ગયા, એક એક ઓલા રાઇડ્સને જોઈને ઓલો હરક 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 કરે, ઉછળે એમ સ્પ્રિંગની જેમ, બરાબર. દાદા સમોસરણમાં કેવડી વિહાર કરતા હોય એવા વિહાર કરે શાંતિથી, એને કાંઈ ઉમળકો જ ન હોય. હા, બાળકને બેસાડવાનો ઉમળકો છે એટલો તો મોં લઈને જ આવ્યા છે, પણ એને કોઈ રાઈડ અંગે એને અચરજ આશ્ચર્ય નથી થતો, કેમકે એ તો હજારો વાર તો આપણે બેઠા છીએ, ભોગ તો ભોગી છે એમાં શું. આવું છે જે એક વાત કરું તમને હસવા હસો બધાને, અમે જે ગુરુકુલમાં ભણ્યા ને એની બાજુમાં 3 કિલોમીટરના અંતરે ગામડું, નાનકડું ગામડું જ્યાં મારો જન્મ થયો, 3 જ શેરી છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગામડું. તો ઓલા ઇલેક્શનવાળા છે ને કાર ગાડીઓ લઈને આવે, એટલે જૂની કેવી આવતી ને ઓલી પ્રીમિયર પદ્મિની અને હફટન ટાઈપની બધી, તો એ મોટા મોટા ભૂંગળા સ્પીકરો હોય અને એ ઇલેક્શન ઉપરના બધા ગીતો ગાતા ગાતા આવે પિક્ચરના રાગમાં. પહેલાં તો આવે ગુરુકુલમાં, પછી ત્યાંથી છોકરાઓને લઈ જાય જે તે ગામના હોય, હલો હલો રસ્તો બતાવો એમ કરીને. તો અમે લોકો જતા તો એની પાસે ઓલું હોય ગાવાનું બધું હાલારડા ટાઈપનું બધું, તો ઘણીવાર તો અમે એવા તાનમાં ચડી જતા, ઓલાને ખબર પડે કે આને રસ છે તો માઇક અમને આપીને ઓલા ઇલેક્શનના પ્રચારના બધા ગીતો ગાવા માટે આપી દે. શેરીમાં રખડીએ અને ઓલા ગીતો ગાઈએ. મારે બીજી વાત કરવી છે તમને કે આ તમે જુઓ તો ખરા કેટલી માર્મિક વાત, કે એમાં એમાં શું આશ્ચર્યની વાત છે, તને તારો સ્વરૂપ મળે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. એ આ વાત ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવજીએ કરી છે, બરાબર. પર નંબર 208માં કારણ પરમાત્મા અંગે વીરજીભાઈ આખો પ્રસંગ બહુ સરસ છે. 208માં 2 ફકરા છે, 209 ઉપરનો પણ આખો ફકરો કારણ પરમાત્માનો સ્વીકાર. એ અભવિને પણ કારણ પરમાત્મા છે પણ કદી લક્ષી દેતો નથી. શ્રીમદજીને પછી યાદ કર્યા છે, સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય એ વાત. એક નાનકડો અંશ બહુ સરસ આવ્યું છે એમાં 209 નંબરના પાને, જો બાળ બચ્ચા પણ પ્રભુ છે, બધા પ્રભુ છે. અરે નિગોદના જીવ પ્રભુ છે, એક અંગુલના અસંખ્યના ભાગમાં એક ડુંગળી પ્યાજ, એક આટલી કટકીમાં અસંખ્યા શરીર, એક શરીરમાં સિદ્ધથી અનંત ગુણા જીવ, એના અસ્તિત્વની કબૂલાત પોતાના અસ્તિત્વની કબૂલાત વિના પરના અસ્તિત્વની વ્યવહારે કબૂલાત થતી નથી. મને એક વાત બતાવો, આ ફકરામાં અભક્ષ ભક્ષણના ત્યાગની વાત આવી કે નહીં? અરે બોલો, ડુંગળી ન ખવાય, હા બટાટા ન ખવાય, જમીકંદ ન ખવાય, એ ઇનડાયરેક્ટલી એમાં ઉપદેશ ન આવ્યો? પણ હું આત્મા છું એવો અસ્તિત્વની કબૂલાત હશે તો ઓલો બહારનો કબૂલાત હશે ને એનો, એમ એમ
વિચારજો, ચરણાનયોગનો ફ્લેવર છે એમાં ભરેલો. તો એવી રીતે આ કળશની વાત આવી. આગળ જો 65મો કળશ છે, આજના વ્યાખ્યાનમાંથી આવ્યા 65મો કળશ. ભવભોગપરાન્મુખમ હેયતે પદમિદં ભવહેતુવિનાશનમ્ ભજ નિજાત્મનિમગ્નમ તે પુનસ્તવ કિમા ધ્રુવવસ્તુની ચિંતયા. અદ્ભુત અદ્ભુત કળશ. ધ્રુવ પદની ચિંતા કરો, ચિંતન કરો, મનન કરો. અધ્રુવની ચિંતાથી કોઈ લાભ નહીં. બસ એટલું જ કહેવા માંગે છે. આનો અનુવાદ જો. ભગવાન સે વિમુખ યતિ હે લીન બુદ્ધિ નિજ આત્મ મે ભક્ષકારક પદ ભજ અધ્રુવ ચિંતા સે ક્યા લાભ તુજે. અધ્રુવની ચિંતાથી તને શોલા. જો આમાં બે ત્રણ બાબતો છે. એક તો કહે છે નિજાત્મામાં લીન બુદ્ધિવાળા સ્વરૂપમાં લીન બુદ્ધિવાળા નિજાત્મ નિમગ્ન મતે, જો મતિવાળા, ભવથી અને ભોગથી પરાન્મુખ. પહેલો શબ્દ ભવ અને ભોગથી પરાન્મુખ, સ્વરૂપ અને સ્વભાવ થયેલા હે અતિ તું ભવ હેતુનો વિનાશ કરનારા. અર્થાત ભવના ભાવનો અભાવ કરનાર જે ધ્રુવ ભાવ છે પદ, એ ધ્રુવ પદને ભજ. અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ખ્યાલમાં આવ્યું કેવી ધ્રુવની મસ્તી? હા, એ શાશ્વત સુખ કા પ્યાલા કોઈ મને તો એ આખું ભજન મગજમાં ફરતું હતું. આજે આ આ આટલા વ્યાખ્યાનો ઉપર જે આ ગુરુદેવશ્રી આજે આટલી વ્યાખ્યા આવી ને બધી, ધ્રુવ 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 એમાં એ ધ્રુવ અખંડ હે આનંદ કંદ હે શુદ્ધ બુદ્ધ ચેતન ચિન્હ. આગળ આવી ને આજના પ્રવચનમાં ખબર, પ્રવચન તો આવ્યું જ, પૂજા પણ આવી અને માળા પણ આવી. હવે તમારે નક્કી કરવાની છે માળા કઈ કરવાની અને પૂજા શેની કરવાની. કરનારને તો પૂછો એકવાર, કહો એમને એકવાર આજે ગુરુદેવના પ્રવચનમાં માળાની વાત આવી હતી. મિતાબેન ઓમ રીમ અરમ અસી આવશા સર્વ શાંતિ કુરકુરુ સ્વાહા, એ શેની માળા? એ શા, ચલો કાંઈ વાંધો નહીં, એ શાંતિ મંત્રની માળા. ઠીક, અહીંયા શાંત સ્વભાવની માળા. વિચાર તો કરો, કોઈ ક્રિયા જડ થઈ, એટલો ક્રિયાનો આમ પક્ષ પડેલો હોય ને, જાણે કે એ જ ધર્મ. આ છે માળા, આ છે પૂજા. જે પૂજા પછી પૂજાની જરૂરત ના પડે એ પૂજા, અને જેની માળા ફેરવ્યા બાદ માળા જ ન રહે એનું નામ માળા. એ આજના પ્રવચનમાં બધી વાત આવી છે. આમાં જ બોલ્યા છે ગુરુદેવ. હા, આમાં જો કેટલી સરસ વાત કરી. ધ્રુવકારસ તો જ્ઞાની પાવે જન્મ મરણ કા દુઃખ મિટાવે. જો ધ્રુવ કે ધૂન મે મુનિ રમાવે, ધ્રુવ કે આનંદ મે રમ જાવે. ધ્રુવ કા સ્વાદ નિરાલા કોઈ પીએ ગાન વાલ. હજી જો ધ્રુવ કી શરણા જો કોઈ જાવે, દુષ્ટ કર્મ કો માર ભગાવે. ધ્રુવ કા પંથ નિરાલા. દુનિયા ગાંડામાં કાઢે ભલે કાઢે. હજી એક પંક્તિ જો. ધ્રુવ કે રસ મે અમરમ જાવે, અપૂર્વ અવસર કબ યહાં પાવે. ધ્રુવ કા હો મત વાલા. યા વાત આમાં 65મા કળશમાં આવી. ધ્રુવ કી ફેરો માલા, અમે તો ધ્રુવની માળા ફેરવીએ છીએ.
આજે આવ્યું ગુરુદેવજી, આવું જ બોલ્યા. રોગ જેમ હટીલા હોય ને એમ ક્રિયાના પક્ષપાત પણ હટીલા હોય. રોગે હટીલો, રાગે હટીલો, અને ક્રિયાનો પક્ષે હટીલો. એ હટીલો જાય નહીં. પિંડ અને પ્રકૃતિ ભેગી જ જાય. તો આ કળશ ઉપર ગુરુદેવશ્રી બહુ સરસ મસ્તી કરાવી છે. ભજન ભજ એ સાધન છે. ભજનની એ ભજનની એ સાધ્ય વસ્તુ એ ધ્રુવ છે. સોળમી ગાથાની સંધિ બહુ અદ્ભુત રીતે આમાં બેસાડી છે ગુરુદેવશ્રીએ. દંસણ નાન ચરિતાણી સેવી દવાણી સાહુણા નિચ્ચમ. દર્શન જ્ઞાન ચારિત્રને સેવ એ નિશ્ચય સાધન. થોડુંક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો બધાએ. બહુ ઉપયોગ એકાગ્ર કરશો તો જ સમજાશે. રત્નત્રયને કીધું એને સાધો, પણ આમાં મર્મની વાત જુઓ. 211માં પાને બીજો ફકરો. દર્શન જ્ઞાન અને ચારિત્રની સેવના એ પણ જ્યાં ફકરો પૂરો થાય છે ત્યાં બોલે છે ગુરુદેવ. જુઓ, દર્શન જ્ઞાન ચારિત્રની સેવના એ પણ સાધકને. પેલી બહારની માળા એ તો બહુ દૂર રહી. અહીંયા તો કહેજો અંદરની વાત, એ વ્યવહાર. અંદર ભગવાન ધ્રુવ એ જ નિશ્ચય, એમાં ત્રણની એકતા કરીને એની સેવા કર. હવે આવો માર્ગ એને ભજ, ધ્રુવને ભજ. ભજ એ દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય. નિશ્ચય નિશ્ચય હો, વ્યવહાર નહીં. બોલો વ્યવહાર નહીં, બહારનો શુભરાગ્રુપ આ નિશ્ચય. પણ એ નિશ્ચય શું? એ વ્યવહાર. એ નિશ્ચય ત્રણેય સાધક. એક જ ચીજમાં સાધ્ય સાધક બે છે. જો ઉપાય તત્વ ને ઉપેય તત્વ એમ એમ લેવાનું. ચીજ એક જ છે, રાગની સાથે કોઈ સંબંધ નથી. સાધન કેવું? એ દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય સમય. દર્શન જ્ઞાન ચારિત્ર સાધન સાધ્ય ધ્રુવ માર્ગ એવું છે. એ ત્રણની સેવનામાં એક રૂપની સેવના કર. બોલો બોલો શું કીધું? ત્રણની સેવનામાં એકની સેવના કર, એક રૂપની સેવના કર. ત્રણ ઉપરના ભેદના લક્ષને પણ છોડી. શું સમજાય? ઓલા મરચાના ભજીયા આવે ને, મરચાના ભુજિયા કહો, ભજીયા કહો, શું ભજીયા જ કહો. મરચાના ભજીયા ટાળો ગોળ વાતાવરણ હોય મરચાના ભજે બરાબર. તો મારી જરીક ટેવ એવી, ઓલું મરચું અને મસાલો એ મને કચરો જ લાગે. એ ઉપર 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 જે હોય ને ઓલું બેસનનું પડ, બસ એટલું જ ખાઈ ખાઈ કાઢી કાઢીને એવું ખાવ. એક મિત્ર મને કહે, ખાવાનું તો અંદરનું છે. શું કીધું? અચ્છા, ઉપરના પડ સાથે અંદરનો માલ ખાવો તો એ ઓલો હાથી, ચૂરમાના લાડવા સાથે ઘાસ ખાનારો હાથી. મારા કરતા ભાવ ભાષણ તો તમને થાય છે. હું શું કહેવા માગું છું, ઉપર ઉપરનું પડ માત્ર ખાય તો બહિરાતમાં સાવ, બેવું ને ભેવું ખાય તો ચૂરમાના લાડવા સાથે ઘાસ ખાનારો હાથી. અને ઉપર ઉપરનું બધું જ કાઢી નાખે અને અંદર અંદરનો મરી મસાલો ખાય એ તો એ નિશ્ચયવાસી. અરે બોલો, બહારનો પડી વ્યવહાર, અંદરનો નિશ્ચય. મરચો એ આખું કાર્યશુદ્ધ પરમાત્મા. અંદર જે મસાલો ભરેલો છે ને, જેને લીધે આખો એ ભગવાન આત્મા કહેવાય છે. એ કારણ શુદ્ધ કંઈક સમજાય છે. શું કહેવા માગો છો? બાળકો આવું જ કરે છે કે નહીં બતાવો. હા, દાળમાં તમે ટમાટર નાખો તો જે છોકરાને ટમાટર નહીં ભાવે, વીણી વીણીને કાઢે એમાંથી. પોઈન્ટ સમજાય છે? ઘણા એની સિંગદાણા ન ગમે તો ચેવડો ખાય. ચેવડો તો ખાય પણ એમાંને સિંગદાણા. બોલો, કેવી ભેદ જ્ઞાનની કળા છે. એમ આમાં કહે છે, ધ્રુવ કી ધૂન મેં હમ રમ જાવે, અપૂર્વ અવસર કબ આવે. બોલો, ધ્રુવ કી માં ધ્રુવ કી ફેરો માલા. એવી મસ્તી છે આ. બહુ સરસ નિશ્ચય વ્યવહારની સંધિ સ્વામીજી આજે. બહુ 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 આનંદ આવે એવું હતું.
એ વૈરાગ્યનો બોલ જો 212 નંબરના પાને નીચે મોટો ફકરો છે. આ હા 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 ભગવંત, બીજી લીટી, ભવના અને ભોગના ભાવથી પ્રભુ તો વિરક્ત છો. થાવ તો ખરો જ પણ વિરક્ત તો છો જ, મળ્યું ને બધાને. હા, તો ભવના હેતુનો નાશ કરવા માટે ધ્રુવ ધ્રુવને ભજ, ચિદાનંદ ધ્રુવ અનંત અનંત રત્નનો ચૈતન્ય રત્નાકરનો ભંડાર એના ઉપર દ્રષ્ટિ દે, ત્યાં ભજન કર. જો આકરું લાગે પણ માર્ગ તો આ છે પ્રભુ, અનંત કાળ થયો, 84 અવતાર કર્યા, એક એક અવતારમાં અનંત અવતાર કર્યા, એ બધા મિથ્યાત્વ ભાવને કારણે કર્યા. એ મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર સૂક્ષ્મ અનંત પ્રકાર છે. આહા, જો મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર સૂક્ષ્મ તો અનંત પ્રકાર છે. ધનજીભાઈ, એમાંથી વાંચો આગળ. કંઈ પણ અંદર શલ્ય રહી ગયું કે ચૈતન્ય ધ્રુવને પકડવાનો ભાવ કર્યો નહીં અને બીજા ભાવમાં રોકાઈ ગયા, ભાવનો નાશ થયો નહીં. ગુરુદેવ કહે છે, ભાષા તો જુઓ કેવી મીઠી છે, થંભી જવાય આ વાત સાંભળતા સાંભળતા. ઓલો એક હું બોલ આપ સૌને ઘણી વાર કહું છું, કર્તવ્ય પાછળ કે કરતા બુદ્ધિનો પોષણ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. એ એક વાત આવી આજે પણ નંબર 213 ઉપર જુઓ. એટલે પૈસાવાળાની તો જોરદાર નોંધ લીધી છે ઉપર, પૈસા તો પુણ્યથી મળે છે પણ પૈસાવાળા પાપી છે. અંબાજી સાહેબનું વાક્ય એમની હાજરીમાં યાદ કર્યા, અંતરંગ અને બહિરંગ પરિગ્રહની વાત કરી. અને ઓલા રજનીભાઈ અને કાંતિભાઈ, રજનીભાઈ વસલિયા ઓલા અમેરિકાવાળા, કાંતિભાઈ મોટાની બેઉની વાત આમાં કરી. રજનીભાઈ એણે તો બહુ તોફાન કર્યું છે. રજનીભાઈ સુનામ છેલ્લા બેન, તોફાન કર્યું છે એટલે જાત્રા કાઢી છે. તોફાન એટલે કોઈ માથાકૂટ નહીં, હા તોફાન કર્યું છે. જો પૈસા ખૂબ ભેગા કર્યા, કેટલા લાખો ખર્ચીને જાત્રા કાઢી, અને ઓલો બીજો કોણ તમારો કાંતિભાઈ, કાંતિભાઈ અને આ બે શત્રુંજયની મોટી જાત્રા કાઢી, જાણે બોલો જો સાંભળો, જાણે ધર્મ થઈ ગયો એમાં અજ્ઞાન, અને ધર્મ થઈ ગયો એવું જાણે તો અજ્ઞાન. એક ઓલો અલંકાર વાળો ઉત્પ્રેક્ષા અલંકાર છે, જાણે. ચલો એ તો બહુ ઝીણું પડશે થોડીક. કઈ ધર્મ નથી હો પ્રભુ, એમાં કરતા બુદ્ધિ છે, એ તો મિથ્યાત્વ છે, મહાપાપ છે. જો કરતા બુદ્ધિથી મેં કર્યું, સમજાય છે? જાત્રા એ ઉપડો સાધર્મીને લઈ જાઓ, એ તો એક કર્તવ્ય છે, પણ કર્તવ્ય પાછળ, હા એ વિચારવાનું હંમેશા. ઉજવણી કરો એ કર્તવ્ય છે, પણ એના પાછળ અમે કરીએ છીએ, મેં કર્યું, એ કર્તવ્ય બુદ્ધિ છે, કરતા બુદ્ધિ છે. જો આગળ, કરતા બુદ્ધિથી મેં કર્યું, પૈસા મેં ખર્ચ્યા અને હલનચલનની ક્રિયા હું વાણીનો કરતા એ તો સ્તુતિ થઈ, ત્યાં તો એકાંત મિથ્યાત્વનો પાપ છે. પછી બાહ્ય પરિગ્રહ એ પાપ કેવી રીતે, અને સાચો અંતરંગ પરિગ્રહ શું, એની સૂક્ષ્મ ગવેષણા ગુરુદેવશ્રીએ નીચે કરી છે, એ વાંચી લેજો. એમાં તો એક વાત હજી બહુ સરસ કરી ગુરુદેવશ્રીએ, કે વાત કઠણ પડે પણ એ કરે ચૂકો એમ નક્કી તો કરવું ને, એવો નિર્ણય તો પહેલાં કરો, કે પહેલાં નિર્ણય તો એ કરવો કે આ જ કરવા લાયક છે, બીજી કોઈ ચીજ કરવા લાયક નથી. 214 નંબરના પાને હું વાંચી ગયો, કર્તૃત્વ આત્માને સોંપવું એ ચક્રવર્તી પાસેથી ઝાડુ ખંચવા પોતું કરાવવા જેવું છે. ચક્રવર્તીને કામ સોંપવા જેવું છે, બહુ સરસ વાત ગુરુદેવશ્રી એમાં કરી. 66મો કળશ જુઓ. સમય સાર મના કુલમ અચ્યુતમ જન્મ મૃત્યુરુજાદિ વિવર્જિતમ સહજ નિર્મલ શર્મ સુદામયમ સમરસેન સદા પરિપૂજય. જો આ પૂજાની વાત આવી, આ અધ્યાત્મ પૂજા છે, આ ભાવ પૂજા છે, સાચી ભાવ પૂજા. સાંભળો તમે બધા બહુ ધ્યાનથી સાંભળો, આપણે દ્રવ્ય પૂજા એમ સમજીએ છીએ થાળી વાળી લઈને આપણે કરવાની,
અને ઘણા લોકો તો એમાં જ અભિમાન માનતા હોય, કરતા હોય. આપણે તો જો ભાઈ દ્રવ્ય ભાવ પૂજા કરવાની. શું ભાવ પૂજા કરવાની? એટલે સાંભળવાનું અને પુસ્તક લઈને બેસીને પૂજા કરવી, ભાવ પૂજા. નીતાબેન સાચી ભાવ પૂજા આ છે, સ્વભાવ ભાવની આરાધના એ ભાવ પૂજા. ઓલું તો શુભ ભાવરૂપ જ છે ને, ઓલી તો જળ ક્રિયારૂપ છે બહારની દ્રવ્ય થાળીવાળી. અને શુભ ભાવ રૂપે હોય તો ઈ ભાવ પૂજા, એટલે વ્યવહારે ભાવ પૂજા. સાચી ભાવ પૂજા તો અધ્યાત્મની ભાવ પૂજા જુદી વસ્તુ છે. સમરસે ન સદા પરિપૂજયે, બહુ સરસ કળશ છે. અછત ઔર અનાકુલ જન્મ મૃત્યુ રોગાધિક રહિત સદા નિર્મલ સહજ સુખામૃત સાર સમય સમરસ સે ભજુ સદા. મસ્ત કળશ છે. આમાં ચાર વિશેષણો છે, અનાકુળ છે, અચ્યુત છે, જન્મ મૃત્યુ રોગાદિથી રહી છે અને સહજ નિર્મળ સુખામૃતમય છે. એ સમય સારને હું સમરસ વડે સદા પૂજો. સમરસ એટલે સમતા રસ, યાદ રાખજો. વિતરાગ ભાવથી પૂજો છું એવી અંદરની બધી મસ્તી. ઓલા આફ્રિકાવાળાના પૈસાવાળાની જે વાત કરી, મેં તો આંખે નરી આંખે જોયેલું છે. હાપસીઓ હોય ને ત્યાંના બધા, એ બહુ બીવે આ લોકો આપણા. અને ઘરમાં મકાનમાં ત્રણ પટ્ટી હોય, એવું હોય જેમ કે તમારું ગૌતમ બુદ્ધ છે, તો બહાર મેઇન ગેટ તો ખરો જ ખરો, બહાર મોટા મોટા લોઢાના એ બે ગેટ તો ખરા જ ખરા, પણ એના પછી જ્યાં જે ઓલું ચડવાનું આવે ને લિફ્ટ, લિફ્ટને પણ બહાર લોક જ મારેલો હોય ચોકીદાર, લોક જ હોય. એક અંદરથી લોક, એક બહારથી લોક. અને એના પછી એ ઘરે ગયા બાદ ત્યાં તો લોક હોય જ હોય, એ તો આપણે અહીંયા હોય છે. અને પગથિયા ચડીને જવાનું હોય ને પહેલા માળ બીજા માળવાળાને, તો ત્યાં પહેલા પગથિયા ઉપર પણ મોટો લોખંડનો દરવાજો હોય, ત્રણ ત્રણ ચાર ચાર તો લોક મારેલા હોય. આ ગુરુદેવસે આજે બોલે ત્રણ ત્રણ પટ્ટી. હજી સાંભળો, ત્યાં મેડિકલ શોપ કેવા હોય ને નૈરોબીમાં વગેરે, અહીંયા કેમ ખુલ્લા બધા, યશ મેડિકલ, લોકાલોક બધું જ ખુલ્લું હોય ને, ત્યાં એવું ન હોય, બધા લોખંડથી મળેલા હોય. એક નાનકડી બારી, જેમ ઓલા રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી ન હોય, એમ બારીમાંથી જ પૈસા આપવાનો, બારીમાંથી લઈ લેવાનો. કેમ કે લૂંટપાટ દુનિયાભરનો મોત મોટીમાં લઈને ફરે. હજી એક વાત સાંભળો, જે મારે આમાં ક્વિઝ કોન્ટેસ્ટમાં વાત કરવાની છે. લોકો કેવું રહે ખબર, જે ઘરે હું જમીને આવ્યો, ગુરુદેવશ્રીનો ઉતારો જેની ઘરે હતો, એ કેનિયાના સૌથી મોટામાં મોટા બેંકના એ મોટા ઓફિસર છે. ત્રણ ભાઈ, ચાર ભાઈઓ હતા, ચાર ભાઈઓમાંથી ત્રણ, ચારે ચારના ચાર બંગલા છે આ મંદિરના સંકુલન જેવડા જેવડા, તો એક એક બંગલા, ચાર બંગલા. અને એ એક બંગલામાંથી બીજા બંગલામાં જવા માટે બેટરી ગાડી છે, રિક્ષા ટાઈપની, એક બંગલામાંથી બીજા બંગલામાં જવા માટે. ત્રણ ભાઈઓનો તો મર્ડર થયેલો છે, જેની ઘરે ગુરુદેવશ્રી ઉતર્યા હતા. અને એ ભાઈ ચૌધાર આંસુએ રડે, એને ઘરે હું ચાર છ કલાક રોકાઈને આવ્યો છું. સુનિલભાઈ જો આ બધું મને આજે આખું સાક્ષાત થયું. હા, અપને રહેને કો બનાએ કઈ મહેલ, તાશ કે પત્તો કે સમ સબ ડહ ગયે. વિચાર કરો, ત્યાં તો રહેનારા મરી ગયા, કપડાની મોટી દુકાન, ત્રણેયને ઓન ધી સ્પોટ મારી નાખે મર્ડર. ઈ આ વાત હપસીઓથી બધા જીવે. બોલે છે ને પ્રફુલ્લ રાજા નૈરોબીવાળા, શ્રેયસ એકનો એક દીકરો, એકનો એક દીકરો. રાતે ઓલા હાપસીઓ ત્રણ ચાર જણા ક્યારે આવીને અંદર ગરી ગયા ખબર જ નહીં પડી. રાત્રે બહાર એક પછી આ પતિ પત્ની બંને સૂતા અને આવી ગયા પાછળના દરવાજેથી, બાથરૂમમાંથી. અને ઘરમાં જેટલું જે કાંઈ હતું એ બધું ઉપાડી ઉપાડીને કારમાં મૂક્યા, આંખે પટ્ટી બાંધી અને કીધું હવે ગાડી ચલાવતા રહો, ગાડી ચલાવતા રહો. એની 10 લાખની ગાડી, એ ગાડી ચલાવતા રહો. 30-40 કિલોમીટર નૈરોબીથી બહાર લઈ ગયા અવાવરી જગ્યાએ, બધું સામાન માલ સામાન ઉતાર્યું અને કીધું હવે સીધે સીધું જવાનું, પાછું વળીને જુઓ તો બોમ્બથી ગાડી ઉડાડી દઈશું. નીતાબેન
અને એ જે પ્રફુલ્લભાઈ રાજાનો જે બંગલો છે ને, 80 દેશોની એમ્બેસીઓની વચ્ચે છે. એમ્બેસી એટલે સમજાય છે જે વિઝા ગ્રાન્ટ કરે. 80 દેશોના વિઝાના ઓફિસો છે બધી ચારે બાજુએ બંગલાઓ. એટલે સમજો કે 10 પંચનાથ ભેગા થાય, એક નહીં આવા 10 પંચનાથ ભેગા થાય, એ 80 બંગલાઓની વચ્ચે વચ્ચોવચ્ચનો કરોડોનો આનો બંગલો પ્રફુલ્લભાઈ રાજાનો. ત્યાં ચોર આવીને ઘૂસી ગયા, ઉપાડીને લઈ ગયા. તમે વિચાર કરો, અશરણ ને શરણ કોણ છે? એટલે જ મને આ બધું યાદ આવતું હતું. બધું સાચવવાનું તો કરું ને, હા, મોટો ઝેરોક્સ મશીન અને નાનો ઝેરોક્સ મશીન, ગઈકાલનું એક્ઝામ્પલ. હા, અરે રામનું કરવાનું છે, ગામનું કરવાનું છે, વિચારજો. એટલે બહુ સરસ, બહુ ગંભીર આખો પ્રકરણ હતું. ઓળી પાછું 16મી ગાથા ગુરુદેવશ્રીએ યાદ કરી છે, ધીરજ કર. હા 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 હા, જો અપૂર્વ ઉદ્ગાર છે. 217મા પાને જુઓ, ઉપર, સૌથી ઉપર, પ્રભુ એ બધી અધ્રુવ ચીજ છે નાથ. એક ભગવાન આત્મા ધ્રુવને ભૂલીને બધી ચિંતા નિરર્થકની સામે સાર્થક. એક ધ્રુવ પ્રભુ એ જ સાર્થક છે, એ તરફનું વલણ ઝુકાવ, એ જ ધર્મ, એ પ્રભુ, એવો પ્રભુ નિર્ણય તો કર. એ નિર્ણયમાં એવો નિર્ણય કર કે નિર્ણય કદી ફરે નહીં. શું કીધું? હું એટલો બધો ગાંડો ઘેલો ગુરુદેવશ્રીના ઉદ્ગાર ઉપર માટે થતો હોઉં છું. શું બોલે છે જો ગુરુદેવ, શું બોલ્યા? એ નિર્ણય તો, એ નિર્ણયમાં એવો નિર્ણય કર કે નિર્ણય કદી ફરે નહીં. હવે આપણા સવારના નિર્ણય બપોરે ફરી જાય. હા, વિચાર તો કરો કેવા તકલાદી નિર્ણયો છે. એ નિર્ણય પૂર્ણ ફળ લાવે છુકો, એ ધ્રુવમાંથી કેવળ જ્ઞાન થશે. એને નક્કી થઈ ગયું છે કે આ મેં ધ્રુવને પકડ્યો છે, એમાંથી કેવળ જ્ઞાન થશે. મને જરૂર કેવળ જ્ઞાન થશે. કેવળ જ્ઞાન માટે મારે રાહ જોવી ન પડે. પછીના ફકરામાં જો, વિતરા ભાવ દ્વારા સદા ધ્રુવનું પૂજન કરું છું. આવ્યું પૂજા? આવી આ પૂજા છે. હા, પછી ધ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની એક વાત કરી, ઓલી માળાની પણ વાત આગળ આવી છે. બસ એ 267 નંબરના કળશમાં એમાં ધર્મશાળાની વાત, માળાની વાત. 220 નંબરનું પાનું જુઓ. માળામાં એક પછી એક ગણે એમ હું તો આત્માની માળા ગણું છું. હું ધ્રુવ ચિદાનંદ આત્મા, એની માળા હું ગણું છું. દુનિયાથી બધું જુદું લાગે, દુનિયા બહારના વ્યવહારમાં એટલી બધી પડી કે મૂળ ચીજ આખી રહી ગઈ. જેની ઓળખાણ કરીને વેદન થવું જોઈએ એ રહી ગઈ, અને ઉપરની બધી વાત. પંડિતજીએ પ્રવચનમાં શૈલાબેન એવું કીધું, કરો અનુભવ કરો, ભેદ જ્ઞાન કરો, આત્મા. અરે વાણી વિલાસ કરવાથી અનુભવ થાય તને? એટલે જ્યાં ત્યાં સંતોષાઈ જાય છે. આપણે તો ઘણું કર્યું. જબ એક રતન અનમોલ હૈ તો રત્નાકર કૈસા હોગા, જિસકી ચર્ચા ઇતની સુંદર તો કિતના સુંદર હોગા. અરે ચર્ચા એટલી સુંદર છે તો ચર્યા કેવી સુંદર હશે, વિચાર કરો. વાતો એટલી સોહામણી તો વાતો વિનાનો આત્મા કેવો સોહામણો, વિચારજો. જપો દિન રે જો તેરી શરણા ગહે સુપાવે સુખ ચેન
જાવાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક સોવાણી મસ્તક નવો સદા દેત હોઢોક સદા દેત હોઢોક.